કચ્છ જિલ્લા પંચાયતમાં આજે ભાજપના બે ચૂંટાયેલા સભ્યોએ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલને રાજીનામું સોંપી દેતા નમી સમિતિઓની વરણી બાદ કેસરિયા પક્ષમાં કંઈ પણ સલામત નથી તેવો સૂર સામે આવેલ છે. ખાસ કરીને નવી સમિતિઓની રચના સમયે જ ભાજપના વરિષ્ઠ પટેલ નેતા અરવિંદ પિંડોરિયાએ નારાજ થઈને તેમના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આજે રાપર વિસ્તારના ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય કાના માતા અને કરશન મંજેરીએ પણ પોતાનું રાજીનામું આપી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરશન માંજેરીએ રાપર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતાના જૂથના ગણાય છે અને આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે તેમની દાવેદારી હતી. પણ તેમને પ્રમુખ તરીકે તો ઠીક, પણ એક પણ સમિતિમાં પણ ન સમાવતા આજે તેમણે નારાજ થઈને રાજીનામું કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલને સુપ્રત કરેલ છે. આ અંગે આ બંને સભ્યોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ કાનાભાઈ માધવભાઈ આહિર, હિમાચલ ભૂટકિયા જિલ્લા પંચાયતના સદસ્ય. એ રાજીનામું સુપ્રત કરવાનું કારણ એક જ છે કે અમારા વિસ્તારમાં કોઈ કામ થયું નથી અને કેશુભાઈ જે અત્યારે વરણી કરી કોઈને સંતોષી પૂરું કરી નથી, કોઈને પૂછા કરી નથી. તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયત અથવા અમારી આહિર સમાજ રાપર તાલુકામાં 18,000 મત છે, તાલુકા પંચાયતમાં કોઈ મેમ્બર લેવામાં નથી આવ્યો અથવા જિલ્લા પંચાયતમાં લેવામાં નથી આવ્યો. એના કારણે અમારી નારાજગી છે. કેશુભાઈને અમારી આહિર સમાજના 50 માણસો જઈને રજૂઆત કરી આવેલા હતા અને અમારા આજુબાજુના વિસ્તારના તમામ બીજી સમાજના અન્ય સમાજના આગેવાનો પણ રજૂઆત કરેલી હતી. આજથી સુધી એવા ઘણા સિંચાઈના પ્રશ્નો છે, બીજા કોઈ અન્ય વસ્તીના કામો છે, કોઈ પણ એના વિશે 18 વર્ષની અંદર ક્યારે કોઈ કાંઈ કર્યું નથી. શિક્ષણ ક્ષેત્રે કોઈ કામગીરી નથી અને આરોગ્ય ક્ષેત્રે પણ નથી. બસ કરી દઈશું, એવું કોઈ ના કોઈ નથી પાડતું ક્યારે, પણ થઈ જશે એવી કોઈ વિચાર નથી. ભાજપ સાથે છે અને વર્ષોથી ભાજપમાં કામ કરશે અને હજી પણ ભાજપનું જ કામ કરશું. ક્યારે આવી નથી પણ આવશે નહીં. અમારી માંગણી એ જ છે કે કેશુભાઈને હટાવે, કારણ કે જે અમે એક નારાજ નથી, આવા કચ્છની અંદર અનેક કાર્યકર્તાઓ નારાજ હશે એમને ગેર કામગીરીને કારણે. એમને કામગીરી કોઈ એટલે કે ભાજપના વિરુદ્ધમાં જ સક્રિય કામગીરી કરી છે, અમને એવું દેખાય છે. ભાજપના વિરુદ્ધ છે કામગીરી કરી નથી. એમને જ્યારે હટાવશે ત્યારે અમને થોડો સંતોષ થશે. આખા જિલ્લાની અંદર તમે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત કે નગરપાલિકાની જે વરણી છે એની અંદર તમે ફરીને પૂછા કરી દો ગમે ત્યાં. અમે આ જાહેરમાં બોલીએ છીએ, અમુક લોકો નહીં બોલતા હોય. કરશનભાઈ ધનાભાઈ મજેરી, ગાગોદર જિલ્લા પંચાયત સીટનો સદસ્ય. કારણ એટલું, કારણ એક જ કે ભાઈ હું તો 50 વર્ષથી પાર્ટીનો કાર્યકર છું અને કોઈ કાર્યક્રમની અંદર આજે પાર્ટીનું હોય કે જિલ્લા પંચાયતનું હોય, 18 વર્ષ થયા મને જિલ્લા પંચાયતમાં, કોઈ કાર્યક્રમ મેં મૂક્યો નથી. કોઈ એની પાર્ટીની ગમે એ જિલ્લા પંચાયત મીટિંગ હશે તો હું આવ્યો છું, જિલ્લા પંચાયતનો કાર્યક્રમ હશે હું આવ્યો છું. મેં આજ દિવસ સુધી કોઈ એક પણ ક્યાંય ગેરહાજરી મારી છે નહીં. અને મેં આ લોકોને કેશુભાઈને કીધું હતું કે કેશુભાઈને કીધું હતું ભાઈ હવે અત્યારે ઠીક છે, મને મારું એક મને 76 વર્ષ થયા છે, મારું સન્માન જળવાય એવું કંઈક કરો તો સારું એમ. પણ એ લોકોએ કાંઈ આપણને લાજ ના આપી અને અત્યારે જે વર્ણિયું કર્યું છે એમાં પણ અમને સહવાસમાં લીધા. આપણા વિસ્તારના પ્રશ્નો એટલે પાણીના જ પ્રશ્નો, બાકી કોઈ આમાં એક વર્ષ હું સિંચાઈ સમિતિનો સભ્ય હતો, એના ચેરમેન હતો જોતાણી ભીમજીભાઈ. આપણે 50 કામ મૂક્યા છે 18 વર્ષની માહિલીપુરે, મેં મૂક્યા હોય મારા વિસ્તારવાળે મૂક્યા હોય, એક પણ કામ આ દિવસ સુધી એ થયું નથી. અસંતોષ તો બીજો શું હોય તમને, કે જ્યાં બેઠા છીએ રોજ ધક્કા ખાતા હોઈએ, અહીંયાથી અમે 2500 રૂપિયાનો ખર્ચ થાય ભુજનો એક ધક્કો ખાઈએ એટલે શું કમાવાનું. હજી કોઈ સંપર્ક હજી નથી થયો એમ. અત્યારે એક લખમણસિંહનો ફોન આવ્યો હતો, એમને કીધું કે મારી જે એક ગણતરી છે એ મારું મને અડગ છે, હું આમાં મને ન્યાય નથી મળ્યો અને ન્યાય નથી મળ્યો એટલા માટે મારે આ બધું કરવું પડ્યું. મારે બીજી અપેક્ષા નથી, કોઈ વિચારણા નહીં. હું તમને કહું, હું 25 વર્ષથી ભાજપમાં છું, ભાજપનો સક્રિય કાર્યકર છું. મારે બીજું અત્યારે જો નરેન્દ્ર મોદીની પાર્ટી ભાજપ હોય તો એથી વધારે બીજું અમારે કાંઈ જોતું નથી. આ તો આયાને હિસાબે અમારે આ બધું છોડવું પડે છે, નકા અમારે કોઈ છોડવાની જરૂર નથી. આમાં શું થાય એ તો સમય ખરેખર બતાવે, પણ અત્યારે આપણને એમાં 50-60% આપણને ટેકો મળે છે નહીં. કોઈ નહીં, કોઈ પક્ષવાળાની કોઈ વાત મારી પાસે આવી નથી. કોઈ પક્ષવાળો ખરેખર મને વાત કરે નહીં, કારણ હું સક્રિય છું એટલે મને કોઈ પૂછે જ નહીં. રાજીનામું નહીં ખેંચું, મારો એક જે નિર્ણય છે એ અડગ છે. એક વસ્તુ તો ખરીને નિર્ણયો જો જિલ્લા પંચાયતમાંથી આવા થતા હોય, જિલ્લા પંચાયતને અમને સહવાસમાં તો લેવા જોઈએ. અમે આજે 50 વર્ષના કાર્યકર છીએ, એને પૂછવો તો જોઈએ ને કે ભાઈ તમારે હવે બે હીરો તમારું કામ કાંઈ હોય તો મને અડધી રાતે ફોન કરજો. ના, હું એને ફોન કરું છું, કેશુભાઈને ફોન કરું છું સમિતિ માટે. ત્યારે કેશુભાઈ એમ કે તમે ભીખુભાઈને કહો મારો અમને ન ચાલે. મેં કીધું પક્ષ પ્રમુખ તમે છો, તમારું જો સમિતિમાં અમારે જિલ્લા સરકારમાં પૂછવું પડે એ વસ્તુ તો હું નથી માનતો. એ વસ્તુ તો ખોટી છે ને, તમે ખોટા બાના કાઢો એમ. દેવું હતું ને દેવું હતું કઈ નહીં.
કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલે જણાવેલ કે આ બે સભ્યોના રાજીનામા પત્ર તેમને મળેલ નથી. આ અંગે શ્રી પટેલે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. નહીં, અમે કોઈ સભ્ય પણ વાત નથી કરી, નથી રાજીનામું આવ્યા કે નથી વાત થઈ, એટલે એ વિશે જ પછી આવ્યો. હું નથી માનતો કોઈ રાજીનામું આપે અને આવશે ત્યારે શું નિર્ણય, કયા કારણસર આપે છે, શું તકલીફ છે, તપાસ કરશું એની પર.